महानगरमां रहता अने मुंबईमां अभ्यास करता 18 वर्षीय दर्शन सोलंकीए होस्टेलना 7मा माळेथी छंपलावीने आत्महत्या करी लीधी हती। जो कि परिवारे आ घटनाने आत्महत्या नहीं परंतु जातिवादना कारणे थयेली हत्यानो आक्षेप कर्यो छे। आईआईटी मुंबईमां आत्महत्या करनार दर्शन सोलंकीने न्याय अपावा दरेक समाजना लोको कैंडल मार्च योजी रह्या छे। त्यारे मणिनगरना धारासभ्ये कह्युं के मैं परिवारने मारी साथे गांधीनगर आवीने मुख्यमंत्री समक्ष मांगणी मूकवा जणाव्युं छे, परंतु परिवार तैयार थयो नथी। અમારા સંવેદનશીલ મુખ્યમંત્રીએ એમને અમારા વિભાગના મંત્રી સાથે મોકલીને કીધું છે કે એમની જે કઈ માંગ હશે, એસઆઈટીની માંગ હશે, એમની જે કઈ હશે અમે તૈયાર છે, પણ એ લોકો આવેદન પત્ર આપે તો અમે લીગલ ફોર્માલિટી કરી શકે। જો કોઈ ખોટી ઘટના ઘટની છે તો એ અમે ચલાવી લેવા માંગતા હતા। તો દીકરાને ન્યાય મળવો, મારા વિસ્તારનો છોકરો છે, બ્રિલિયન્ટ છોકરો છે, એને ન્યાય મળવો જોઈએ। એને માટે મારા પ્રયત્નો, મેં મારા બધા કામ બાજુ મૂકી હું દિવસમાં 3 વખત એના ઘરે જઉં છું। તો કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કોઈના ઘરે બેસણું હોય તો તેને તમારી પાસે મળવા ન બોલાવવાના હોય, આપણે બેસણા કે શ્રદ્ધાંજલિ આપવા જવું જોઈએ, જે આપણી સંસ્કૃતિ છે। સવાલ એ છે કે સંવેદનશીલતાનો અને બહુ સાલસ વ્યક્તિ હોવાનો દાવો કરનાર રાજ્યના મુખ્યમંત્રી હજી સુધી કેમ દર્શનની જનેતાના આંસુ લૂછવા ગયા નથી? જેને સ્વજન ગુમાવ્યું હોય એને પોતાના ત્યાં લાંબા કરવા એ ઉચિત નથી। પોતે વિવેક અને સંવેદનશીલતા બતાવી પીડિત પરિવારના ત્યાં જવું જોઈએ। મણિનગરમાં રહેતો અને આઈઆઈટી મુંબઈમાં અભ્યાસ કરતો 18 વર્ષના દર્શન સોલંકીએ હોસ્ટેલના 7મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી। જો કે મૃતકના પરિવારે જાતિવાદના કારણે થયેલ હત્યાનો આક્ષેપ કર્યો હતો। મૃતક યુવક દલિત સમાજનો હતો, જેથી સમાજના નેતા જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ મૃતકના ઘરે ગયા હતા અને પરિવારને ન્યાય અપાવવા બાંહેધરી પણ આપી હતી। ત્યારે મણિનગરના સ્થાનિક ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ મૃતકના ઘરે ગયા હતા અને મૃતકના પરિવાર સાથે ન્યાય મેળવવાની કેન્ડલ માર્ચમાં પણ જોડાયા હતા। અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે હું શરૂઆતથી દર્શન સોલંકીના પરિવારના સંપર્કમાં છું, દરેક કામ મૂકીને 3 વખત દર્શનના પરિવારને મળું છું, કેન્ડલ માર્ચ યોજાઈ હતી તેમાં પણ હું જોડાયો હતો। છે કે એમણે એમનો 18 વર્ષનો દીકરો ગુમાવ્યો, એ રેગિંગના કારણે ગુમાવ્યો કે આઈઆઈટીમાં જાતિના નામે થતા કોઈ ભેદભાવના કારણે ગુમાવ્યો કે અન્ય કોઈ કારણસરને આપઘાત કરવો પડ્યો, આ બાબતની સચોટ ન્યાયિક તપાસ થવી જોઈએ। પણ હજી સુધી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કે ત્યાંની સરકાર દ્વારા પીડિત પરિવારની માગણી મુજબ જો રાજ્યની મહારાષ્ટ્રની સરકારે કંઈક ચોરી ના હોય એમના પેટમાં, એમણે કોઈ વાત છુપાવવાની ના હોય, તો પીડિત પરિવારની માગણી મુજબ એસઆઈટીની રચના કરી આ કેસની તપાસ કરવી જોઈએ। 18 વર્ષનું બાળક હતું, એ પરિવારનો એકમાત્ર કમાવું દીકરો હતો, એ દીકરો ગુમાવવાના કારણે પરિવારની આવનારી ભવિષ્યની સામે પણ બહુ મોટો પ્રશ્નચિહ્નો ઊભો થયો હોય। અમે માગણી કરીએ છીએ કે 25 લાખ એમને વળતર મળવું જોઈએ, અને અગાઉ પણ આઈઆઈટી આઈઆઈએમ જેવી કહેવાતી એવી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં દલિત આદિવાસી ઓબીસી સમાજના બેકગ્રાઉન્ડ માંથી આવતા 68 જેવા કિસ્સાઓમાં આવી ઘટના બની છે। રોહિત વેમુલાના દાખલામાંથી આપણા દેશની સરકારો કંઈ શીખી નથી, એટલે અમે બધા જ ગુજરાતના નાગરિકો એક મંચ ઉપર આવીને ગુજરાતના દીકરા માટે માગણી કરીએ છીએ કે રમેશભાઈ સોલંકી અને એમના પરિવારજનોની માગણી મુજબ એસઆઈટીની રચના થાય, એસઆઈટીને તપાસ સોંપવામાં આવે, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। આઈઆઈટીમાં જ્યારે પીડિત પરિવાર પહોંચ્યું ત્યારે 14 કલાક સુધી પોતાના મૃત દીકરાનો ચહેરો જોવા ના દીધો, એડી એટલે કે જે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો એની નકલ નહીં આપી, જે એમના ક્લાસમેટ અને એમની સાથે ભણનારા વિદ્યાર્થીઓ પ્રોફેસર હતા એમની સાથે વાત કરવા નહીં દીધી। એટલે આઈઆઈટી આમાં કંઈક રહસ્ય છુપાવીને બેઠી હોય, એ કારણસર અમે બધા માગણી કરી રહ્યા છીએ કે એસઆઈટીને તપાસ મળવી જોઈએ, અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ આપણા માધ્યમથી માગણી કરીએ છીએ કે ગુજરાતે પોતાનો દીકરો ગુમાવ્યો છે, તમે પણ એકવાર આ પીડિત પરિવારના આંસુ લૂછો અહીં આવો। તો બીજી તરફ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે મને આ આત્મહત્યા શંકાસ્પદ લાગે છે, કારણ કે દર્શનના પિતાને મુંબઈ પહોંચ્યા બાદ 14 કલાક સુધી ચહેરો બતાવ્યો ન હતો। પ્રોફેસરો પણ દર્શનના પિતાને અલગ અલગ જગ્યાની સ્ટોરી કહેતા હતા। મારું માનવું એ કે દર્શને આત્મહત્યા નથી કરી, એની હત્યા કરવામાં આવી છે,
એનું રેગિંગ કરવામાં આવ્યું છે અને એને બહુ પરેશાન કરવામાં આવ્યું, તો એના કારણે એને આત્મહત્યાને પ્રેરિત કરવામાં આવેલો છે. દર્શન કઈ પહેલા વાત કરેલી હતી તમને? ના, કોઈ જ વાત નહીં. તમને કેમ લાગે છે કે આવી પ્રેરણા? કેમ કે એવી વાત કરતો હતો કે આવી રીતે અહીંયા શિડ્યુલ કાસ્ટના બાળકોને હેરાન કરવામાં આવે છે અને રેગિંગ કરવામાં આવે છે અને ખૂબ જ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અહીંયાની આઈઆઈટી બોમ્બેની. શિડ્યુલ કાસ્ટના લોકોને તો બહુ પરેશાન કરવામાં આવે છે. શું માંગણી છે તમારી? મારી માંગણી છે દર્શનને ન્યાય મળે, એની હત્યા કરવામાં આવે છે, એસઆઈટીની રચના કરવામાં આવે અને બીજા કોઈ દર્શન જોડાવું ના થાય એવી મારી માંગણી છે. જીગ્નેશભાઈ.